ओके तो विद्यार्थी मित्रों हवे नेक्स्ट नवमा नंबर ना दाखला नी रकम समझो। आ दाखला में अ ब अने क अनुक्रमे 5:3:2 ना प्रमाण थी नफो नुकसान वेचता भागीदारो छे। फरीथी एक वक्त क के जे लास्ट वन भागीदार छे एने नफामांथी ओछामां ओछा 28,000 रुपया मळशे तेवी खातरी अहींया पेढ़ी द्वारा आपवामां आवे छे। विद्यार्थी मित्रों अगौना दाखलामां पण लास्ट वन भागीदार ताराने नफामांथी 24,000 रुपयानी बाई धरी चंद्राए आपी हती, एवी रीते अहींया पण क नामना भागीदारने बाई धरी मळे छे। फरक मात्र एटलो કે અગાઉના દાખલામાં બાંયધરી આપનાર માત્ર એક જ ભાગીદાર હતો, એટલે આપણે જોયું કે તારાના નફામાં જેટલા ખૂટ્યા એ પૂરેપૂરા એકમાત્ર ચંદ્રએ ભોગવવા પડે। પરંતુ આ દાખલાની રકમની સિચ્યુએશન થોડી અલગ છે। અહીંયા ક નામના ભાગીદારને નફાની બાંયધરી વાક્ય રચનામાં લખેલું છે મુજબ પેઢીએ આપી છે। તમારે એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે જ્યારે કોઈ એક ભાગીદારને નફાની બાંયધરી પેઢી દ્વારા મળતી હોય તો આપણે એવું સમજવાનું કે સિવાયના અન્ય ભાગીદારો ભેગા મળીને બાંયધરી આપે છે। મતલબ કે આ દાખલામાં કોને નફાની બાંયધરી અ અને બ બંને ભાગીદારો દ્વારા આપવામાં આવી છે। પરિણામે હવે કોને જેટલો નફો આપવાનો છે જો એ પૂરેપૂરો નહીં મળે તો એના નફામાં ખૂટતી રકમ અહીંયા અ અને બ બંને ભાગીદારોએ ભેગા મળીને ભોગવવું પડશે। બીજું જ્યારે પેઢી બાંયધરી આપતી હોય એટલે કે અ અને બ બંને ભેગા મળીને બાંયધરી આપે ત્યારે ખૂટતી રકમ તેઓએ તેમના નફા નુકસાનના પ્રમાણમાં ભોગવવાની આવશે। એ મુજબ ગણતરી કરતા આગળ વધીએ તો લાસ્ટમાં તમને પેઢીનો કુલ નફો આપેલો છે 1,00,000 રૂપિયા અને એ નફાની ભાગીદારો વચ્ચે વહેંચણી કરવાની છે। વિદ્યાર્થી મિત્રો અગાઉના દાખલાની ગણતરી પ્રમાણે આપ જાણો છો કે સૌથી પહેલાં તો દરેક ભાગીદારને વાસ્તવમાં કેટલો નફો મળે છે એ ગણવું પડશે। પરિણામે દાખલાની ગણતરી આ રીતે સ્ટાર્ટ કરીશું। પહેલું મથાળું લખવાનું, સૌ પ્રથમ ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી, પહેલું નામ આનું છે આનો નફો 1,00,000 × 5/10, 5નું પ્રમાણ એનું અને કુલ પ્રમાણ 10 વડે ભાગતા એના ભાગે આવશે 50,000। આ જ રીતે બનો નફો અલગ કરીશું એના ભાગે આવશે 30,000 અને એ જ રીતે કનો નફો અલગ કરતા એના ભાગે આવશે 20,000 રૂપિયા। હવે વિદ્યાર્થી મિત્ર ત્રણેય ભાગીદારો વચ્ચે નફાની સેપરેટ વહેંચણી કર્યા પછી આપ જોઈ રહ્યા છો કે ભાગીદાર કને નફામાંથી માત્ર 20,000 રૂપિયા મળે છે જ્યારે તેને બાંયધરી હતી 28,000ની। આમ એના નફામાં હવે જે 8,000 રૂપિયા ખૂટ્યા એ અહીંયા પેઢી દ્વારા અ અને બ બંને વ્યક્તિઓએ ભેગા મળીને ભોગવવા પડશે। તો હવે આપણે એ જાણવું પડશે કે આ 8,000માં અ કેટલી રકમ ભોગવે અને બ કેટલી રકમ। તેના માટે મેં પહેલાં કીધું હતું એ પ્રમાણે પેઢી બાંયધરી આપે ત્યારે એમના નફા નુકસાનના પ્રમાણમાં અ અને બએ આ રકમ ભોગવવાની રહેશે। પરિણામે 8,000માંથી અ અને બે ભોગવવાની રકમને એના પ્રમાણ મુજબ વહેંચીશું। તો આપ જાણો છો કે નફા નુકસાનના પ્રમાણમાં જોતા અ અને બનું પ્રમાણ અનુક્રમે બનશે 5:3। બસ તો વિદ્યાર્થી મિત્રો હવે આ 8,000ને અ બ વચ્ચે વહેંચવા માટે તેવનું પ્રમાણ 5:3 ધ્યાનમાં લઈશું, જે મુજબ અએ ભોગવવાની રકમ જે છે આ રીતે ગણાશે। ટોટલ 8,000 × એમાં અનુ પ્રમાણ 5 લેતા 5 વડે ગુણવું પડે અને 5:3 બેનો સરવાળો કરીને 8 વડે ભાગવું પડે। તો 8,000 × 5/8 કરતા અએ ભોગવવાની રકમ આવે છે 5,000 રૂપિયા। ત્યારબાદ બની પણ ગણતરી એ જ મુજબ કરતા એનું પ્રમાણ 3નું લેતા તેણે ભોગવવાની રકમ આવે છે 3,000। તો મિત્રો આ રીતે અ અને બ હવે પોતપોતાના નફામાંથી અનુક્રમે 5,000 અને 3,000 ભોગવશે। અ જે ભોગવશે એના નફામાંથી એટલા માઇનસ કરી દઈશું, બ જે ભોગવશે તેના નફામાંથી એટલા માઇનસ કરીશું। તો હવે
बधा भागीदारों वच्चे नफानी योग्य एटले के साची वेचनी आ रीते थशे। सौ प्रथम लखशु आनो नफो। अगौनी गणतरी प्रमाणे जे 50,000 आव्या, परंतु हवे आप जाणो छो कि एने 5,000 रुपया भोगवाना आव्या, एटला माइनस करता हवे एनो खरेखर नफो बनशे 45,000 रुपया। एज रीते बने नफो मळतो तो अगौनो 30,000, परंतु 3,000 रुपया भोगवा पड़ा, जे बाद करता हवे एनो खरेखर नफो थशे 27,000। અને કોના ભાગે? અહીંયા તો લોટરી જ લાગશે। જે 20,000 મળ્યા એમાં અ પાસેથી બીજા 5,000 મળે છે, બ પાસેથી બીજા 3,000 મળે છે, તો એના નફામાં એ 5,000 અને 3,000 બંનેને પ્લસ કરતા કનો નફો થઈ જશે 28,000 રૂપિયા। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, જ્યારે દાખલામાં ખાતરી બાંહેધરી આપવાવાળી ગણતરી કરતા હો ત્યારે બે મુદ્દા ખાસ યાદ રાખજો કે જો એકલો ભાગીદાર ખાતરી આપે નફાની તો એકલો ભોગવે, અને સમગ્ર પેઢી જ્યારે એ ખાતરી નફાની આપે તો પેઢીમાં રહેલા અન્ય ભાગીદારોએ તેઓના નફા નુકસાનના પ્રમાણની અંદર ભોગવવી પડે। અહીંયા ભાગીદારને બાંયધરી આપવાવાળી ગણતરી પૂરી કરી અને હવે નેક્સ્ટ લાસ્ટ ટોપિકના દાખલાઓની ગણતરી સ્ટાર્ટ કરીશું, જેમાં આવશે ભૂલ સુધારણાને લગતી ગણતરી। તો મિત્રો, હવે પછી 10મા નંબરના દાખલાની રકમ કંઈક આ રીતે આપેલી છે, જેમાં પેઢીના 3 ભાગીદારો છે, રિપલ, પાયલ અને હેમંત। તેઓ 60,000 રૂપિયાનો નફો વાસ્તવમાં 3:5:2 પ્રમાણમાં વહેંચવાને બદલે ભૂલથી 3:2:1 પ્રમાણમાં વહેંચે છે। મિત્રો, ફરીથી એક વખત રકમ આપને સમજાવી દઉં। રિપલ, પાયલ અને હેમલ આ રીતે પેઢીના 3 ભાગીદારો છે। 60,000 રૂપિયાના નફાની ખરેખર વહેંચણી તેઓ વચ્ચે આ મુજબ થવી જોઈએ, 3:5:2 પ્રમાણમાં, પરંતુ કંઈક અલગ જ પ્રમાણ લેવાઈ ગયું અને ખોટી રીતે 3:2:1 પ્રમાણમાં થઈ, જેને લગતી ભૂલ સુધારણા નોંધ લખવાની છે। 11 કોમર્સની અંદર અકાઉન્ટના પાર્ટ 2ના પ્રથમ ચેપ્ટરમાં આપણે ભૂલ સુધારણાને લગતી ગણતરી ભણી ચૂક્યા છીએ, જેમાં આપણને સમજાવવામાં આવ્યું હતું કે જ્યારે હિસાબી ચોપડામાં વ્યવહારોની નોંધ કરતી વખતે કંઈક ખોટું થાય તો એ પ્રકારની ભૂલને સુધારવા માટે તમારે ચોક્કસ પ્રકારની આમનોંધ લખવી પડે છે, અને એ જ આમનોંધને ભૂલ સુધારણા નોંધના નામે ઓળખવામાં આવે છે। બસ મિત્રો, હવે પછી તમારે દાખલામાં એ ભૂલને સુધારવા માટે ચોક્કસ પ્રકારની આમનોંધ લખવાની છે, પરંતુ એ નોંધ લખો તે પહેલાં ભૂલને સમજવી પડે। તો આપણી પાસે જે નેક્સ્ટ દાખલાની રકમ છે એમાં તમે વાંચશો એટલે તમને ખબર પડશે કે વિદ્યાર્થી મિત્રો ભૂલ ક્યાં થઈ। હું ફરીથી સમજાવું, 3 ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી ખરેખર જે પ્રમાણ મુજબ થવી જોઈતી હતી એના બદલે ખોટા પ્રમાણમાં કરી। હવે આપને એક બાબતની જાણકારી આપી દઉં કે જ્યારે ભાગીદારો વચ્ચે નફો સાચા પ્રમાણના બદલે ખોટા પ્રમાણમાં વહેંચાઈ જાય તો પરિણામ એ આવે કે કોઈ એક ભાગીદારને વાસ્તવમાં ખરેખર જેટલા રૂપિયાનો નફો મળવો જોઈએ એના કરતાં ક્યાંક વધારે પણ નફો મળી જાય, અને ખરેખર કોઈ એક ભાગીદારને વાસ્તવમાં જેટલા રૂપિયા નફો મળવો જોઈએ એના કરતાં ઓછો પણ નફો મળે। બસો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે ભૂલ સુધારણા નોંધ લખતી વખતે પહેલાં એ બાબત કન્ફર્મ કરવી પડે કે કયા ભાગીદારને કેટલા રૂપિયા વધારે અથવા તો કયા ભાગીદારને કેટલા રૂપિયાનો ઓછો નફો મળ્યો, એ રકમનો આધાર લઈને તમારે ભૂલ સુધારણા આમનોંધ બનાવવાની છે। બસ તો હવે હું તમને એની વિગતવાર ગણતરી સમજાવી